અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે. હિલ ગાર્ડન ખાતે 50 ફૂટની રામ મંદિરની ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. 10 જેટલા લોકોના ગ્રુપ દ્વારા રંગોળી બનાવવામાં આવી છે. અંદાજિત 10 દિવસની મહેનત બાદ રંગોળી તૈયાર થઈ છે. રંગોળીમાં અયોધ્યા રામ મંદિર અને ભગવાન રામની પ્રતિકૃતિ બનાવી છે. રંગોળીમાં 350 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભુજ ખાતે તૈયાર થયેલ ભવ્ય રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રામ મંદિર અને ભગવાન રામની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રંગોળીનો મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. વધારેનો સમય લાગ્યો છે, જેમાં અમારા 10 થી વધુ બાળકો જે છે એ સવારથી કરીને સાંજ સુધી સતત જે છે આ બપોરે ધૂપ હોય તો પણ નોન સ્ટોપ જે છે કલર કરે છે, અને અંદાજ મુજબ 300-350 જેવો કલરનો ઇસ્તેમાલ આમાં કરવામાં આવ્યો છે. જી, પ્રતિકૃતિમાં હું તમને રંગોળીની વાત કરું તો ખાસ કરીને જે આપણા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આપણે 22 તારીખે ઉજવી રહ્યા છીએ, તો એ અયોધ્યા રામ મંદિર જે છે અહીંયા કને આકૃતિ રૂપે બતાવવામાં આવ્યું છે, અને એમની ઉપર જે છે એ રામ ભગવાન જે છે એ વિશાળ સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે કે હવે આ ભગવાન જે છે એ આ પોતાના ઘર એટલે પોતાના મંદિરમાં જે છે આવી રહ્યા છે, અને એમની સાથે હનુમાન દાદા, કારણ કે રામ ભગવાન હોય તે હનુમાન દાદા તો અવશ્ય હોતા જ હોય છે. એટલે આ પેલું એવું આયોજન હશે સંદેશ ન્યૂઝ કે તમામ લોકોને કહેવા માંગુ છું કે જેમાં કોઈ આયોજક નથી અને મુખ્ય સ્થાન ઉપર આપણે હનુમાન દાદાને જે છે બિરાજમાન કર્યા છે.